મોરબીના યુવાનને સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપીને ભુજની ચીટર ત્રિપુટીએ ઠગાઈ આચરી હતી જેમાં ભુજ શહેર એ ડિવિઝન પોલીસે આગવી ઢબે તપાસ કરીને ત્રણેય ચીટરોને દબોચી લીધા છે આ શખ્સોએ મોરબીના યુવાનને સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપીને ભુજ બોલાવ્યો હતો અને ચાર ચીટર શખ્સોએ પાંચ લાખ પડાવી લઈને સોનું કે નાણાં પરત ન આપીને વિશ્વાસઘાત ઠગાઈ કરી હતી આ ગુના બાબતે ભુજ શહેર ડિવિઝન પોલીસ મથકે ચાર શખ્સો સામે ગુનો નોંધાયો હતો જેમાં પોલીસે ચીટર ગેંગના ત્રણ શખ્સોને ઝડપી લઈને સલાખો પાછળ ધકેલી દીધા હતા ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકના ઇન્સ્પેક્ટર દેવેન્દ્રસિંહ રાણાએ વિગતો આપતા જણાવ્યું હતું કે ચીટીંગનો બનાવ ફેબ્રુઆરી બે હજાર બન્યો હતો જેમાં મોરબી રહેતા ચતુરભાઈ કરશનભાઈ પટેલને ભુજના ચીટરો ભટકાઈ ગયા હતા સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપીને ફરિયાદ ને ભુજ ખાતે બોલાવીને સોનાના બિસ્કીટ બતાવી રૂપિયા પાંચ લાખ લઈ લેવાયા હતા બાદમાં સોનું ન આપીને તેમજ રૂપિયા પણ પરત ન કરીને ઠગાઈ આચરી હતી ત્યારે ચતુરભાઈ પટેલે ભુજ પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા હતા અને મોરબીના જ રમેશ રાજા પટેલ તેમજ ભુજના અનિશ ઉર્ફે અબ્દુલ અબાસ મોખા અને નવાબ નામના શખ્સો વિરુદ્ધ ફોજદારી નોંધાવી હતી પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણના માર્ગદર્શન હેઠળ તેઓની રાહબરી તળે પીએસઆઈ જે કે મકવાણાએ આ કેસની તપાસ હાથ ધરી હતી ફરિયાદી સાથે પાંચ લાખની છેતરપિંડી કરનાર શખ્સોના નામો ટૂંકા અને પૂરા સરનામા વિનાના હોવાથી આરોપીઓ સુધી પહોંચવું કઠિન બની ગયું હતું પરંતુ ફરિયાદી સાથે તેના મોબાઈલ પર જે જે વ્યક્તિઓએ વાત કરી હતી તેની કોલ ડિટેલ્સ પરથી સાચા આરોપીઓ સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી હતી અને ભુજના આ ત્રણ ચીટરોને પોલીસે ઝડપી પાડ્યા હતા